નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય ગણિત. તો ચાલો હવે આજે આપણે નવું ચેપ્ટર જોઈશું. છેલ્લું ચેપ્ટર છે 7. તમે પેટર્ન કે ભાત જોઈ શકો છો. પેટર્ન એટલે ભાત કે તમે કોઈ પણ પ્રકારની વસ્તુ હોય એમાં ડિઝાઇન હોય કે નહીં. હવે જો એમ કહે છે, ઈશા તારો સ્કર્ટ તો સુંદર છે. એમ તો એના એના સ્કર્ટમાં કંઈક ડિઝાઇન હશે તો હોય ને. મારી મમ્મી આ પેટર્ન બનાવે છે. ઈશા પોતે એમ કહે છે કે અમારી મમ્મીએ પેટર્ન બનાવી છે. તો પેટર્ન છે, તો જો આ પેટર્ન એક સરખી જ છે, પણ એ કુંધી છે ને કેવી છે, ચતી. એટલે આવી રીતે પેટર્ન એટલે કે આમાં છે ને પેટર્ન કે આના પછી કઈ આવશે. ધારો કે આ છે કે નહીં, એ ઊંધો ત્રિકોણ થયો, એ કેવો થયો, સીધો. તો એ કેવો થાય, ઊંધો થાય. તો જો હવે તમારા સ્કર્ટના પેટર્નનો નિયમ છે કે એકવાર બ્લોક ઉપર, પછી નીચે જ, અને આ જ ક્રમમાં આગળ વધે છે. એક વખત ઉપર બ્લોક અને એક વખત નીચે બ્લોક, તો આ રીતે જ આગળ વધે છે. તો જો પરંતુ મારા ભાઈના કુર્તામાં પહેલા તે બ્લોક ઉપર છે, અને પાછી ફરી વખતે એકના છેદમાં 4 ભાગ જેટલી, એકના છેદમાં 4 એટલે ચોથો ભાગ. આપણે ઓલી આકૃતિ જોઈ હતી ને રોટેશનવાળી, હે, તો રોટેશનવાળી જોઈ હતી. તો એ દર વખતે શું થાય કે એકના છેદમાં 4 જેટલી ફરે છે. નિયમ એવો છે કે દરેક બ્લોક દરેક વખતે ઘડિયાળના કાંટાની એકના છેદમાં 4, ઘડિયાળના કાંટાની એકના છેદમાં 4 એટલે શું થાય કે ધારો કે ઘડિયાળનો કાંટો 12 ઉપર, 12 ઉપર છે તો કેટલું ફરે છે, એકના છેદમાં 4 એટલે કે આવે, 4માંથી 3, 12માંથી 3 ઉપર આવી જાય. તો ખબર પડી ગઈ. ચાલો મેં પેટર્નને ફેરવું. હવે જો આ પેટર્નને એકના છેદમાં 4 એટલે કે ઘડિયાળનો કાંટો 12 ઉપર હોય તો 12થી ક્યાં આવે, 3 ઉપર આવે. હે, ઘડિયાળનો કાંટો છે 12થી 3 ઉપર આવે. જો 12થી 3 ઉપર આવે એટલે કે એ ઘડિયાળના કાંટામાં ફેરફાર થયો. હવે પાછો એકના છેદમાં 4 ને વળી પાછો એ 3માંથી 6 ઉપર આવે તો કેટલો થાય, અડધો થઈ જાય, 6 ઉપર આવી જાય. તો ચાલો આ છે આકૃતિ, એને એકના છેદમાં 4 ફેરી તો આટલી બની, હે, વળી પાછી ફેરી તો ઊંધી બની ગઈ, વળી ચાલી તો આખે હવે એટલે 1, 2, 3 અને ચોથી વખતે આખી આકૃતિ બની કે નહીં. એટલે કે પુનરાવર્તિત એટલે કે એકના છેદમાં 4 એટલે કેટલી થશે, ઘડિયાળનો કાંટો 12 હોય તો 12થી કેટલું થાય, 3 થાય. તો 12થી 3 એટલે કેટલું થયું, એકના છેદમાં 2, એકના છેદમાં 4, એકના છેદમાં 2 એટલે ઊંધી હોય તો ચતી અને ચતી હોય તો ઊંધી થઈ જાય. ચાલો બીજી આકૃતિ છે. હવે આમાં શું કીધું છે કે આ આકૃતિને ઊંધ ફેરવવાની છે. કેટલી ફેરવવાની છે, એકના છેદમાં 2 એટલે સીધી હતી તો સીધીમાંથી રહેલ શું થઈ ગઈ, ઊંધી. વળી પાછી ફેરી તો તી થઈ ગઈ. એટલે એકના છેદમાં 4 એકના છેદમાં 2 કરીએ ને ત્યારે એના એ આકૃતિ પાસે શું થઈ જાય, રિપીટ થઈ જાય. એટલે અહીં જોવો જોઈએ, હે, કે અહીં જોવો જોઈએ કે એકના છેદમાં 2 છે તો પાછી એને રિપીટ કરી, વળી પાછી આ સીધી કે ધરકી ને એવી થઈ ગઈ. જોવે છે 3ના છેદમાં 4, 3ના છેદમાં 4 એટલે આખે આખો પોણો ભાગ થઈ જાય. 3ના છેદમાં 4 એટલે શું થાય, આખે આખો પોણો ભાગ થઈ જાય. વળી પાછો છે ઊંધો કરીએ તો વળી પાછો 3ના છેદમાં 4 પડે તો શું થાય, ઊંધી. વળી પાછી ફેરીએ તો હવે પાછી એટલે કે 1, 2 અને 3, 3ના છેદમાં 4 જોઈએ, 1, 2 અને 3, 3ના છેદમાં 4 એટલે કોઈ પણ આકૃતિને કેટલી વખત ફેરવવાની, 3 વખત ફેરવવાની. ચાલો હવે પછી છે આમાં, ચાલો હવે આમાં શું કીધું કે એના પછી શું આવશે. હવે આ ટપકા છે એને થોડાક સીધા કર્યા, એ તો આ બાજુ થયા, વળી પાછા અહીંથી કર્યા, આમ થયા, તો વળી આ આકૃતિમાં કેમ આવશે, આમ આવશે. એ તો જ્યારે આ ટપકા છે, આ ટપકા નામ કરીએ તો આ અહીંયા આવશે, નાખી આવશે, અહીંયા આવશે. વળી પાછો ફેરવો તો શું થઈ જશે, આ ત્રાસ સુધાર અહીંયા આવી જશે, સાવ ઊંધે ઊંધું થઈ જશે. પણ ત્યારે આના ટેવ જેવું થઈ જશે, પણ એના કરતાં શું થયું, ઊંધું થયું. ચાલો પછી છે એન. હવે એન છે તો એન માંથી શું થઈ ગયો, ઊંધો કર્યો એટલે ઝેડ થઈ ગયો. જોજે આકૃતિ ત્રીજી ફેરી, હે, શું થઈ ગયો, ઝેડ થઈ ગયો, હે. તો વળી પાછો શું થઈ ગયો, એન એટલે એક નહીં ને એક પાસે કેવી થઈ જાય, રિપીટ થઈ જાય છે. ચાલો તો હવે વળી પાછો શું થઈ ગયો, તો ને અહીંયા પણ પાછી રિપીટ થઈ જશે, અને અહીંયા શું આવશે, એના જેવી જ આવશે. ચાલો પછી છે, હવે અહીં જોવો, અહીંથી અહીંયા અહીંયા આવ્યો, અહીંથી પાછું એક ટપકું કે એટલે જોવો જોઈએ, નીચેનું ખાલી એક ટપકું વાળું છે ને એ જ જોવાય. હે, અહીંયા એક ટપકું છે તો રોટેટ કરીએ તો એક ટપકું આવ્યું, એટલે બીજામાંથી બીજામાંથી વળી પાછું ત્રીજામાં આવ્યું. તો વળી પાછું ક્યાં આવે, નીચે આવે, તો અહીંયા આકૃતિમાં શું આવે, નીચે ટપકું આવે. હે, વળી પાછું શું થશે,
આથી ક્યાં આવશે? અહીંયા અહીંયા આવશે તો કઈ આવશે? આ આવશે. ચાલો પછી જે હવે જો આ આકૃતિમાં જોવો છે, આ આકૃતિમાં જોવો છે એમાં છે ને ઓલ અંદરનો ષટકોણ છે ને, ષટકોણ નહીં ચોરસ છે એ નીચેની સાઈડ છે. અહીં ક્યાં છે? નીચેની સાઈડ. અહીં સાઈડમાં આવી ગયું. અહીંયા ક્યાં આવ્યું? ઉપર આવ્યું. અહીંયા પાછું ક્યાં આવશે? સાઈડમાં આવશે. અહીંયા પાછું ક્યાં આવશે? નીચે આવશે. એ અહીંયા નીચે, અહીંયા સાઈડમાં, અહીંયા ઉપર, અહીંયા પાછું સાઈડમાં આવી ગયું. અહીં પાછું ક્યાં આવી ગયું? નીચે. ચાલો હવે છે આમાં છે જો એફની પેટર્ન, એફની પેટર્ન છે તો એફની પેટર્નમાં શું થશે? આ એફ સીધો છે, પછી સેજ ત્રાસો થયો, હે પછી સાવાડો થઈ ગયો. હે હવે તો અહીં શું આવશે? નીચે આવશે. હે આખે આખું ઊંધો થઈ ગયો ને. તો આમાંથી કઈ આવશે? આ આવશે. કયો ઓપ્શન આવશે? નીચેનો આવશે ને. ચલો પછી છે હવે જો આ નિયમનો ઉપયોગ ત્યાં સુધી ચિત્રથી ફરી ન મળે ત્યાં સુધી શું કરે? આગળ જાણો અહીં આટલો થઈ રહ્યો. અહીં આખે આખો આડો થઈ ગયો. હે વરી પાછો અહીંથી કેમ થયો? આ હે પછી આખે આખો આડો થઈ ગયો. હે અને વરી પાછો કેવો થઈ ગયો? વરી પાછો ક્રોસમાં થયો. હે અને વરી પાછો કેવો આવી ગયો? ઊંધો આવી ગયો. વરી પાછો ક્રોસમાં આડો, અને હવે આવી ગયો સીધો. હે આવી રીતે. ચાલો હવે પી વાળું, પીમાં છે ક્રોસમાં પી છે ને, પી કેવો છે? ત્રાસો. ત્રાસો તો હવે કેવો થઈ જશે? આડો થઈ જશે. હે પછી આમ ક્રોસમાં પી, પછી આડો પી, પછી આમ, પછી આખે આખો આડો થઈ ગયો. હે પછી વળી પાછો આમ, હવે આખે આખો ઊંધો થઈ ગયો. હે એટલે દર વખતે શું થાય? પી ફેરવતા. ચાલો પછી છે હવે આમાંથી એ પી છે કે હવે આના પછી કઈ આકૃતિ આવશે જોવું છે. હવે જો અહીંયા કઈ થઈ? ઊભી ત્રાસી આડી. તો હવે નીચે વાળી આવે ને ત્રાસી વાળી, કઈ આવશે? આ આવશે. એ કારણ કે આમાં જોવું જોઈએ આડી છે, પછી ત્રાસી, પછી સાવાળી થઈ ગઈ. હવે તો અહીંયા નીચે આ તમારે આ જામની કોઈ પણ એકને પકડી લેવાનું છે. ધારો કે આ પર્પલ કલરનું છે તો પર્પલ કલરનું પહેલાં ઊભો, તો પછી એવું થયું આડું, પછી અને છેલ્લે ક્યાં નીચે આવી ગયો. ચાલો પછી છે હવે આ આકૃતિમાં જોવો છે એમાં કઈ આવશે? વચ્ચે અંદર ચોરસ પી. હવે જો એમાં પર્પલ જો, હે આ યલો જો, યલો અહીંયા આવ્યો. હે અહીંયાથી ક્યાં આવ્યો? અહીંયા અહીંથી ક્યાં આવ્યો? અહીંયા તો અહીંયા અહીંયા યલો વાળો આવશે. કયો આવશે? આવશે. ચાલો પછી છે હવે અહીંયા કેવું થઈ ગયું? આડો. અહીંયા ઊભું છે, પછી કેવું થયું? આડો. વળી પાછું સીધું, તો વળી પાછું કેવું આવશે? આવશે. ચાલો હવે છેલ્લી આકૃતિ છે હવે આમાં સર્કલ વાળું આ જોઈએ. આમાં નીચે છે, હે અહીંયા ક્યાં થયું? આડો. પછી અહીંયા આ, અને અહીંયા અહીંયા ઉપરવાળું આવે. હે ઉપરવાળું આવે ને, કયું આવશે? આ. ચાલો હવે જો આ જાદુઈ બોક્સ, હવે આ જાદુઈ બોક્સ વાળું છે ને, એવે જો એમાં એવું કીધું છે કે 46 થી 54 સુધીને એવી સંખ્યા ગોઠવો કે જે ફરી વખત ઉપયોગમાં ન થાય. હે 46 થી 56 એવી સંખ્યા ગોતો કે જે ફરી વખત, પણ સરવાળો કેટલો જાય? આડી આનો કેટલો થવો જોઈએ? 150. આમાં શું કરવાનું કે પહેલાં આપણે છે ને અદબાકી કરી દેવાની. 47 + 52. હે 47 + 52 કર્યા, 52 કેટલા આવ્યા? 9 અને 9, 99 આવ્યા. હવે સરવાળો કેટલો કરવાનો છે? 150. 150 માંથી 99 બાદ કરવો છે. 4 આવ્યા 10 1, 14 ને 14 માંથી 9 જાય 51. હે તો અહીંયા કેટલા આવશે? 51 આવશે. હે અહીંયા કેટલા આવ્યા? 51. હવે વળી પાછું શું કરવાનું? આ બેનો સરવાળો કરવાનો. આ બેનો સરવાળો કરીને ક્યાં લખવાનો? અહીંયા લખવાનો. તો 51 ને 46 વળી પાછો શું કરે? 41, 41, 51, 76 અને 9, 97 આવ્યા. તો 150 માંથી વળી પાછા 97 બાદ કરવાના. હે અહીંયા 4, 3, 14, 14 માંથી 9 જાય તો કેટલા વધે? 5 વધે 53. અહીંયા કેટલા આવ્યા? 53 આવ્યા. પછી એક વખત જોઈ લેવાનું આવી ગયો 6, 6 ને 3, 9, 9 ને 1, 10, 10 ને 1, 15 આવી ગયો. હવે આ બેનો સરવાળો કરીને ક્યાં લખવાનો? અહીંયા 53 અને 49 નો સરવાળો કરવો જોઈએ. 2 ને વધી 1, 10 આવી ગયા. 102
102 તો 150 માંથી 102 બાદ કરવાના હે, 150 માંથી 102 બાદ થાય તો કેટલા વધશે, 48 વધશે હે. હવે શું કરે, આ બેનો સરવાળો કરીને બાદ બાકી ક્યાં લખવાની અહીંયા, આ બેનો સરવાળો કરીને બાદ બાકી ક્યાં લખવાની અહીંયા. ચાલો હવે પછી છે, હવે જો આવી રીતે આ તો આવડી જઈ, હવે પાછળ જોઈએ. ચાલો હવે આમાં શું કરવાનું છે કે આ બે વચ્ચેનો ગુણાકાર કરીને અહીંયા લખવાનો છે. ચાલો કઈ છે, 14 57 98 ચોરસ કરવાનું છે, એમાં ગુણાકાર કરી કરીને લખવાનું, બરાબર ને. ચાલો 11 99 99 અહીં કેટલા આવશે, 99 આવશે. જો અહીં હું બતાવું તમને કેવી રીતે આવશે ને, કે 11 99 99 પછી 11 66 66 11 66 66 66 પછી 17 17 119 જો 11 66 66 આવ્યું, 66 આવ્યા, 16 17 6 102 17 17 119. ચાલો હવે 108 અને 9 એટલે ગુણા, અહીંયા સંખ્યા આપી નથી તો પેલા 108 ભેગા કરવું પડે, 12 9 108 કેટલા આવ્યા, 12 આવ્યા હે. તો 12 17 ને 84 કેટલો જવાબ, 24, કારણ કે અહીંયા જો જે બે બાજુ બાજુમાં હોય ને એ બેનો ભાગાકાર કરો ત્યાં બાજુ, બરાબર. પછી કોઈ પણ બે હોય એવું જરૂરી નથી કે આ બે જોઈએ. ચાલો હવે પછીનું છે, સંખ્યાઓ અને પેટર્ન લખો. ચાલો હવે આમાં જોવું છે, કોઈ પણ સરવાળા માટે ક્રમનો નિયમ લાગુ પડે, ક્રમ એટલે કંઈ ફેરફળ એને, 24 એટલે 24 આવી ગયા, 19 તો 19 આવી ગયા, 37 તો 37. ચાલો હવે હવે જોઈએ, 215 215 આવી ગયા, 120 120 આવી ગયા, 600 તો 600. તો ચાલો હવે એવી રીતે આમાં જોવું છે, આમાં કઈ આવશે, અહીંયા 14 14 આવી ગયા, તો 34. હવે 34 અહીંયા લખો, કંઈ કાંઈ ફેર પડે નહીં, તો અહીંયા કેટલા આવ્યા, 34 આવ્યા, અને અહીંયા કેટલા આવ્યા, 20. ચાલો પછી છે, હવે જો 80 અહીંયા 42 અહીંયા 42 નથી, ત્યાં 42 આવી ગયા, અહીંયા 65 નથી, ત્યાં 65 આવી ગયા હે, અને અહીં કેટલા આવશે, 80. ચાલો પછી છે, હવે આમાં શું કીધું છે, 48 x અને 13 48 x અને 13. તો અહીંયા શું વહેતું, કાંઈ વહેતું નથી, એટલે પ્લસ પ્લસ અને 13 × 8 આવી ગયું સરખું. ચાલો એક સમાન ડાબી છે જમણે. ચાલો આમાં એક જોઈ, સ્વાતી પણ 14 17 98 17 170 10 2 20 પછી 13 2 ને 26 પછી 13 5 ને 65 અને 14 5 ને 70 આવી ગયા 70 હે. ચાલો એવી રીતે 12 9 100 હવે આમાં જો 108 નહીં બધા કેટલા આવશે, 12 આવશે હે, અને 12 17 84 17 17 119 અને 11 6 66 અને 12 17 6 120 થાય કેટલા આવી, 102 આવી ગયા. સમજાઈ ગયું આ કેવી રીતે આવે. ચાલો હવે પછી છે, હવે કઈ એવી સંખ્યા છે કે એને ડાબેથી જો કે જમણેથી જો સરખી જ દેખાય. ચાલો હવે જો આ 28 છે હે, 28 ને ઊંધી સાઈડ જો તો કેટલા થઈ જાય, 82 થઈ જાય હે, કેટલા થઈ જાય, 82. પછી 132 132 ઊંધા કાંઈ જો કેટલા થાય, 2 3 અને 1 અને 231 થઈ ગયા. પછી 273 તો કેટલા થાય, 3 7 અને 2. ચલો હવે પછી છે, જો એવા ઘણા ક્યાં શબ્દ છે કે જેને આગળથી કે પાછળથી જોવો ને તો સરખા જ દેખાય. ચલો અહીંયા જો તો કેવા એવા શબ્દ છે, ઊંધેથી જો કે સરખું જ દેખાય. ચલો એમ એ ડી એ એમ એમ એ ડી એ એમ તો શું થાય, એમ અહીંથી ઊંધો લ્યો છે, એમ એ ડી એ એમ થઈ ગયું મેડમ હે. મેડમમાં ઊંધે પહેલેથી લો કે છેલ્લે ધર્યો કેવું થઈ જાય, સરખું થઈ જાય. હવે આઈ ડીડ તો ડી આઈ ડી ડી આઈ ડી અને આઈ નું આઈ આવી ગયું હે. પછી ને વર ઓડ એમ ઈ વી ઈ આર આને ને એન ઈ વી ઈ આર હવે આ ઈ બી ઈ એન હે એવર ઓડ થઈ જાય. પછી ઈ વા હે કેન આઈ સી બીસ ઈ ન તો થઈ ગયું જો આઈ એન આઈ હે અહીંથી છેલ્લેથી ચાલુ કરવો જોઈએ હે. પછી એસ ડબલ ઈ એસ બીસ એસ ડબલ ઈ અને સી કે અહીંથી ચાલુ કરવો જોઈએ સી એ વી એ ઈ વી એ ઈ આવી ગયું સી એ એન આવી ગયું આઈ નો આઈ પછી એસ ડબલ ઈ આવી ગયું અને બી નો બી જગ્યાએ આવી ગયું હે. એટલે આ પહેલેથી લ્યો કે છેલ્લે જો સરખા થઈ જાય તો વિકાસ ડોકુટ છે. અહીં આ જોવો જોઈએ કે આમાં શું કીધું છે કે 3 સંખ્યાને 21 થી 29 ની રીતે ગોઠવો.
चलो कोई पण बे संख्या हमणा मैं तमने शीखड़ायुं शीखड़ायुं के ने ए प्रमाणे छे। हवे जो उल्टी संख्या जो हवे अठ्ठावीस अठ्ठावीस उल्टा केटला थाय ब्यासी थाय अठ्ठावीस उल्टा केटला थाय ब्यासी। हवे जो आ बने संख्याना सरवाळो करजो केटला थाय एकसो दस। एटले एक एवी नवी संख्या लई अने जेने काय रिलेटेड न होय। अठ्ठावीसना उल्टा केटला ब्यासी, ब्यासीनो सरवाळो करो अठ्ठावीस ब्यासी એટલે એકસો દસ। હવે એકસો દસ વળી આ સંખ્યાનો ઉલટો હોય છે ઝીરો અગિયાર આવ્યો હે, ઝીરો અગિયાર આવ્યો તો આ બેનો સંખ્યાનો સરવાળો કરજો એટલે આવી એકસો એકવીસ આવી જાય, જે વિશિષ્ટ સંખ્યા છે હે। ચાલો પછી છે એક, એક એકા એક, પછી એકસો એકવીસ એટલે અગિયાર ગુણ્યા અગિયાર। હવે આમાં એક એકની સંખ્યા વધારતા જજો, એકની બદલે બે એકડા કર્યા હે, તો અહીંયા ત્રણ એકડા કરો બે છે તો કેટલા આવે એક બે ત્રણ બે એક, પછી ત્રણની બદલે કેટલા કરો ચાર કરો, ત્રણની બદલે કેટલા આંકડા કરવાના ચાર, તો શું આવશે એક બે ત્રણ ચાર, ત્રણ બે અને એક ઊંચું થઈ ગયું એક બે ત્રણ ચાર, પછી ચાર પછી ત્રણ બે અને એક। ચાલો જો અહીંયા છે ઊંધું કીધું છે કે આ જાદુ કેલેન્ડર છે, હવે જો અહીંયા જોઈએ ચાલો નવમાંથી એ કેટલા દાંત વધે આઠ ભેગા આઠ કરો જોઈએ એક આવે ને, પછી છે બાર અઠ્ઠાણું એક નવની બદલે આઠ ઘટતી સંખ્યા લેવાની અને એકની પછી કઈ સંખ્યા લેવાની બે તો કેટલા આવે છન્નું આવે, તો બાર અઠા છન્નું નવ આઠ સાત અને બેની બદલે કેટલા ત્રણ, ત્રણ એને ભેગા આઠ કરો જોઈએ તો કેટલા આવે એક બે ત્રણ ચાર, હવે નવ આઠ સાત છ અને ચાર ભેગા કઈ ત્રણની બદલે ચાર, નવ આઠ સાત છ ભેગા આઠ તો કેટલા આવશે એક બે ત્રણ અને ચાર। ચલો અહીં કેટલા છે નવ આઠ સાત છ પાંચ ભાઈ માઇનસ કેટલા કરવાના પાંચ, ભાઈ આઠ તો કેટલા આવશે એક બે ત્રણ ચાર અને પાંચ। તો ચાલો હવે તમને આ પેટર્ન આવડી જાય, નવ આઠ સાત છ પાંચ અને ચાર ભાઈ કેટલા માઇનસ કેટલા કરવાના ચાર કરવાના, ભાઈ આઠ કરો છો કેટલા આવશે એક બે ત્રણ ચાર અને પાંચ, આવી રીતે આ પેટર્ન કરવાની છે। ચલો હવે છે એકી સંખ્યા, હવે જો શું કીધું છે કે એકી સંખ્યા સાથે ગમત, હવે જો આમાં જો શું કીધું છે સ્માર્ટનો સરવાળો એકથી દસનો સરવાળો કેટલો થાય પંચાવન, અગિયારથી વીસનો સરવાળો કેટલો થાય એકસો પંચાવન, તો એકવીસથી ત્રીસનો કેટલો થાય બસો પંચાવન થાય હે, એટલે પંચાવન પછી એક પછી બે તો એકત્રીસ સિત્તેર એટલે ત્રણમાં આવડી ગયો ને બીજા પાંચ પંચાવન, ચારથી પચાસનો કેટલો આવશે ચારસો પંચાવન આવશે, પાંચથી તો કેટલો આવશે પાંચસો ને પંચાવન, છથી સિત્તેરનો આવશે કેટલો આવશે છસો ને પંચાવન। ચલો એક આ જોઈએ એક બે હમણાં આ કીધું હે, હવે જે કોઈ એક સંખ્યા લ્યો એને કેટલા વડે ગુણવાના બે, બે વડે ગુણો તો અડસઠ આવ્યા, ફરી પાછા એને બમણા કરો એટલે કેટલા આવે એકસો છત્રીસ, એકસો છત્રીસ આવ્યા, હવે તમે જે મૂળ સંખ્યા લીધી એમાં ઉમેરો છે તો કેટલા થાય એકસો ચાલીસ, ફરી પાછા બમણા કરો છો કેટલા આવે ચારસો આવી ગયા હે, હવે દઈને દસ વડે ભાગો તો ત્રણસો ને ચાલીસ જે તમારી સંખ્યા હશે બરાબર। ચાલો સમજાઈ ગયું, ધન્યવાદ મિત્રો।